છોકરીને અવાજમાં વાત થાય અને છોકરાના અવાજમાં રોબોટ ના અવાજમાં લઈ ત્યાં દેખાડતા આવી રીતના કઈક બલટુસ આપણને મળી ગયેલા છે. જો આ છે છોકરી, આ શું છે, આ છોકરો અને આ રોબોટ, એના ઓલામાં વાત થાય. અને હવે પછી તમને થોડાક થોડાક કારક કારક વિડીયા જોવા મળશે. છોકરીના અવાજમાં કોક સાથે હું વાત કરી અને પ્રેંક થોડાક બનાવીશું, કેવા લાગે કેવાની એમ ટેસ્ટ કરીશું. કા તો આને અનબોક્સિંગ કરીશું. માલ પર હું નીકળે એમ જોઈ ખોલો. હાલો તો લે, હું તો કહું ધનજીભાઈ ખોલે તો અનબોક્સિંગ કરે એમ કહેતો હતો. અનબોક્સિંગ કરી પણ લખ્યું. સરસ ચાલો સારું. તો હવે શકે આપણે તો તમને બધાને અનબોક્સિંગ કર્યું. તો હવે પછી એનું કહેવાય કે બસ, તમને કેવો વિડીયો લાગ્યો કીધું અનબોક્સિંગ નો. હવે પછી ના વિડીયો જોવે તો બધા કોમેન્ટ કરજો, તો આપણે કોકની સાથે ટ્રેક કહેવાય કે એવું કરશું. કા હા એમ કારક છે ને, આ વાત કરશે છોકરીના અવાજમાં, છોકરી વાત કરશે એટલે કે આ, અને છોકરાના અવાજમાં પછી હું વાત કરી તો તેની પાસે હું એ છોકરી બનીને વાત કરી કોકની સાથે. એ તમને થોડુંક જાણવાનું જોવા મળશે. કોમેડી લાઈક વિડીયો, કોમેડી લાઈક વિડીયો બનશે હવે પછી ને. તો છે ને જોવું હોય ને એવા વિડીયો તો બધા કોમેન્ટમાં કહી દેજો કે આ યાસ 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 એમ. કા હા કંઈકનું કંઈક કહેજો એવા બનાવો એમ, તો અમે થોડીક જીગર રાખીને બનાવીશું. હવે પછીનું તમને હું જોવા મળે મને ખબર નથી, કેમ કે જોઈ લેજો જે મળે મજા આવશે જોવાની. એવું કાંઈક હશે. વિડીયો સ્ટાર્ટ. વરસાદ આવશે એવું છે? નહીં આવે તો આવશે. ભરાવા મળ્યો છે ને વાદળા, તો તમે જોવો તો દરિયા કિનારે વાદળા, મતલબ આ સાઈડે વાદળા અને પાછા આ સાઈડે વાદળા છે. અહીંયા તો મસબાસી અમારા ઓલરેડી ને કામકાજ આવું શરૂ છે. ધીમે ધીમે વિડીયો ઉતારો આવ્યો તો કૂતરી અહીંયા ઉતી છે એકદમ. હાય ગાઈસ, મજામાં? આઈન ફાઈન. એટલે આ તો પાળેલી લાગે ધનજીભાઈ. હા પાળેલી તો ભાઈ ધનજીને અમારે શરમ લાગે તે તો એ વિડીયા મોસો આવે. હું શું કહું તમારું બધાને, એમ છે શરમાવાનું હોય ધનજીભાઈ, આમ જો શરમાય છે. ચાલો ઊંધી નાખીને શીરો દેખાડી દે કેવી મસ્ત છે. કેમ પડી જાય
મિત્રો ફાઇનલી છે ને ઊંડ લઉં ભાઈ વપાસા ભાઈ પંખો ગામ માં લઈને ભાઈ ગયા છે રિપેરિંગ કરાવવા, કેમ કે પંખા ની ડોકી મળે બોલે તો હાવ ડકડ બક દીજું કા સો માનતી નો પીડ્યો હો. હવે છે ને ફૂલ ગરમી પડે ને હવે તો આમ તો કે પવન ઉડે ત્યારે બહુ પવન ઉડે, પણ હવે પંખો મેં કીધું રિપેરિંગ કરાવી રાખું, થોડો દાદો ખર્ચો હોય ને તો થઈ જાય, નહીં પછી પાછો પીડો પીડો હાવ સટી જાય તો ન કરે નારાયણ ને વધારે ખર્ચો આવે, એના કરતા મેં કીધું તાત્કાલિક કરાવી રાખવું જરૂરી છે. આપણે ઘરે વ્યવહાર મિત્રો પવન દુનિયાનો સહિત તમને ખબર જ છે, અને શું કહેવાય કે ખાતર ભરવાનું શરૂ કરી દીધું છે, ખાતર આપણે આપી દીધું છે, હવે ખાતરનું માઇન માઇન સાંભળ રાખજો, માઇન માઇન ઘરાક જઈને આપી દીધું છે, હવે લઈને જા. ખાતર ની ગરમી લાગતી હવે ખાતર પૂરું દિમાગ અને ભાઈ તડકો એવો લાગી ગયો છે, આમ તો બળે એટલું કરે ને કપા ને પસાડે એટલે હું સોને સોને ડોળા કાઢે તો મારે હું ડોળા કાઢે એટલે સમજે હું કાઢતો ડોળા ડોળા કાઢતો એમ નઈ મારે હું ડોળા કાઢે તો હું સમજે મોટી ડોન્ટ છો હા નહીં એરખ્યું કે આ કે ના કે રાધુભાઈ ભાગશો કે આ કે ના કે લે લે એરખી ની હાલ જવા કહે છે ને આ કપા બધો તારી પાંખ ખસાવવો પડશે હા ખાલી તડકો લાગી જાય એટલી વાત છે પહેલે માર કા તમને કેમ લાગે હાથમાં તોડાય ને બીજી કા આજનો વિડીયો તો આવો કઈક હતો તો કટકા બધા જોડી તમને મજા આવી છે. અને બીજું કહેવાનું મારું એક છે કે અમે છે ને ભણેલા નથી, ટેલેન્ટ નથી, કઈ આવડત નથી, તોય તેને એટલે અમે પોગી ગયા તમારા બધાના સાથ અને સપોર્ટ થી 22,900 સબસ્ક્રાઇબ આજની ઘડીએ થઈ ગયેલા છે. તો થેન્ક યુ યાર, આવી નવી જિંદગી ની અંદર અમી થોડી ઘણી પ્રગતિ કરીશું ને તમારા બધાય પણ અપેક્ષા રાખશું કે અમને આગળ જવાની જવાબદારી છે તમારી. હા તો આવો ને સપોર્ટ બધાય કરતા રહેજો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો માં. જય માતાજી, બાય બાય.